પાડી પોલીસ મથકના સિનિયર પીએસઆઈ બીએન ગોહિલને ગત રોજ એક સ્વિફ્ટ કારમાં દારૂનો જથ્થો ભરી કલસર ચેકપોસ્ટ થઈ નેશનલ હાઈવે નંબર 48 ઉપર થઈ સુરત તરફ જવાની હોવાની બાતમી મળતા કલસર ચેકપોસ્ટ પર ચુસ્ત વાહન ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં બાતમીવાળી સ્વિફ્ટ કાર નંબર GJ05CH1221 આવતા પોલીસે કારને અટકાવી હતી. આ કારની તલાશી લેતા કારમાં એક નજરે પોલીસને ખાલી હોવાનું લાગ્યું હતું, પરંતુ સચોટ બાતમીદાર મારફતે બાતમી મળી હોવાથી પોલીસે આ કારની ઝીણવટભરી તલાશી કરતા આ કારના આગળ અને પાછળના બમ્પરના ભાગે તેમજ પાછળની સીટની નીચે અદ્ભુત ચોરખાના મળી આવ્યા હતા. આ ચોરખાનામાંથી પોલીસને અલગ અલગ દારૂની બાટલીના 65 જેની કિંમત રૂપિયા 34,800 દારૂનો જથ્થો હાથ લાગ્યો હતો. પોલીસને દારૂ મળી આવતા કારમાં સવાર હેમંત ચંદ્રકાંત રાણા અને પરેશ રમેશભાઈ લોટલેટવાળા બંને રહેવાસી બેગમપુરા સુરત તેમજ હેમંત ધનસુખભાઈ કાપડિયા રહે પાઠેના ઉધના સુરત ત્રણેયની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ₹25,000ના 3 મોબાઈલ ફોન, ₹2,00,000ની કાર, દારૂ મળી કુલ્લે ₹2,59,800નો મુદ્દાવલ કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે પોલીસની પૂછપરછમાં આ દારૂનો જથ્થો નાની દમણ ખાતે નારાયણ પાર્કમાં રહેતા રાધેશ્યામ રમેશસિંહ ભરાવી આપ્યો હોવાનું તેમજ આ દારૂનો જથ્થો સુરત નંદનવન ટાઉનશીપ સામે શુભમ રેસિડેન્સીમાં રહેતા જુગલ રમેશચંદ્ર રાણાએ મંગાવ્યો હોવાનું બહાર આવતા આ બંને કિસ્સોમાં પારડી પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.